પોરબંદર બેઠક કોંગ્રેસને આપી દેતા રાજીનામું ધર્યું હોય હાલ તેવું સામે આવ્યું છે આ મોટા સમાચાર કોંગ્રેસ બાદ હવે આપને વધુ એક મોટો છટકો લાગ્યો છે ગઠબંધનમાં પોરબંદર બેઠક

મારી વિરોધમાં કામ કરી અને બીજા કાંધલ ધાડાધાને સપોર્ટ કર્યો હતો એને એટલે એનો મારો વિરોધ હતો અને મેં એવિડન્સ સાથે પ્રદેશ પ્રમુખને મૂક્યા હતા પણ ત્યારે દિગ્ગજ નેતા તરીકે અર્જુનભાઈનું નામ હોય એટલે મારી અવગણના કરીને છ વર્ષ વર્ષ માટે મને સસ્પેન્ડ કર્યા હતા હાલમાં અર્જુનભાઈ ભાજપમાં વયા ગયા છે અને પોરબંદરની અંદર વિશ્વાસ પોરબંદરની પબ્લિકનો વિશ્વાસઘાત કર્યો છે એટલે હું વિચારું છું કે હું પાછો ભાઈ કોંગ્રેસ પાર્ટી જોઈન કરવાની મારી તૈયારીઓ છે અને પાર્ટી મને કોઈ પણ આદેશ આપશે લડવાનો આદેશ આપતો તો લડવાની પણ મારી તૈયારી છે જ પોરબંદર ના જે આગેવાન જે આમ આદમી પાર્ટીના કહી શકાય ઉપપ્રમુખ જે છે નાથા વડેદરા તેઓએ આજે પાર્ટી રાજીનામું આપ્યું છે કારણ એવું દર્શાવ્યું છે કે તેઓ પર પાર્ટી દ્વારા જે પ્રેશર છે તે કરવામાં આવી રહ્યું હતું રાજીનામું આપી રહ્યા છે તેવું નાથા વડોદરાએ જણાવ્યું છે અને સાથે એક વાત મહત્વની એ પણ કરી છે કે તેઓએ જે પોરબંદર ની જે પેટા ચૂંટણી થનાર છે જે રીતે અર્જુન મોઢવાડીએ રાજીનામું આપ્યું છે ત્યારે પેટા ચૂંટણી જે લોકસભાની હારે આવે તેવી શક્યતા છે ત્યારે તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે આ વાત જો કોંગ્રેસ કોંગ્રેસમાં લેવામાં આવશે ને જો તેઓને ટિકિટ આપશે તો તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે તેમ તેઓ જણાવ્યું છે ત્યારે કહી શકાય કે હાલમાં પોરબંદરના જે રાજકારણ છે તેમાં પણ ગરમાવો આ વાતને લઈને જોવા મળી રહ્યો છે મિત્તલ બિલકુલ પ્રદેશ આભાર માહિતી બદલ રાહુલ ગાંધી સુધી દેશ એક જ છે ત્યારે કોંગ્રેસને તૂટતી રાહુલ ગાંધી બચાવે તેવી સલાહ આપી છે રાહુલ ગાંધીજીને તો હું કહીશ કે એની કોંગ્રેસ જોડવાનું અને તૂટે છે અને બચાવવાનો પ્રયાસ કરે ભારત જોડેલું તૈયાર છે જ અસ્ત